નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? સરસ. તો વિદ્યાર્થી મિત્રો, ગીતાંજલિ પરિવારમાં આજ ફરીથી હું તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે વાઘેલા પાયલ અને આજે આપણે જે ટોપિકની ચર્ચા કરવાની છે એ છે વ્યાકરણ વિભાગમાં આજે આપણે શબ્દના પ્રકારો વિશે માહિતી મેળવવાની છે. ગુજરાતી વિષયમાં આજે આપણે વ્યાકરણ વિભાગમાં શબ્દના પ્રકારો વિશે માહિતી મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારી પાસે એક ચોપડો અને એક પેન રાખો, જેથી હું અહીંયા જે પણ લખું એ મારી સાથે સાથે તમે તમારી એ જે ચોપડો છે નોંધ પોથી છે એમાં તમે નોંધ કરી શકો. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને આપેલું છે રેખા, ગાય, મોર, પાણી, અનુક્રમે વ્યક્તિ, પ્રાણી, પક્ષી કે પદાર્થને સૂચવે છે. તો વ્યક્તિ, પ્રાણી, પક્ષી કે પદાર્થને સૂચવતા પદને શું કહેવામાં આવે છે? સંજ્ઞા કહેવામાં આવે છે. આ શું હતું? સંજ્ઞાની વ્યાખ્યા. Thank you.
ની વાચા પછી છે સમૂહ વાચા અને ભાવ વાચા કેવાય ન કેવાય કેમ કે આપણે આ વૃક્ષનું ઝાડનું
વ્યક્તિવાચક સંજ્ઞામાં તો સાવ સિમ્પલ છે, મતલબ ખબર પડી જાય કે જે સંજ્ઞા એ નામથી ઓળખાતી હોય, એક વ્યક્તિને જ લાગુ પડતી હોય તેને શું કહેવાય? વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય. જેમ કે ગાંધીજી છે, ગાંધીજી, લક્ષ્મીબાઈ, બાબા સાહેબ, હિમાલય, કવિગળ, સુરત, ગંગા નદી. આ શું છે? ગાંધીજી છે, લક્ષ્મીબાઈ, બાબા સાહેબ, હિમાલય, કવિગળ, સુરત અને ગંગા નદી, બધા શું છે? માત્ર એક જ, એક જ જગ્યાનું કે એક જ નામ દર્શાવે છે, એક જ વ્યક્તિને લાગુ પડે છે. જેમ કે આ સંજ્ઞામાં આપણે શું કહી શકીએ કે આ સંજ્ઞાઓ કોઈ ચોક્કસ વ્યક્તિના નામ છે. શું છે? ચોક્કસ વ્યક્તિઓના નામ છે. જેમ કે ગાંધી બાપુ એ શું છે? ગાંધીજી એક ચોક્કસ વ્યક્તિનું નામ છે. જેમ કે મારું નામ કેમ છે? પાયલ. એ રીતે મારે મારે મને એટલે લાગુ પડે ને પાયલ. જે સંજ્ઞા નામથી ઓળખાતી એક વ્યક્તિને લાગુ પડે છે તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય છે. જે રીતે આપણા ક્લાસમાં કોઈ હોય છોકરી કે છોકરો, એનું નામ હોય ને એ સંકેત છે, બહુ ધાર્યો છોકરો છે, તો એ વાક્યમાં તમને એમ કીધું હોય કે સંજ્ઞાનો પ્રકાર ઓળખાવો, અહીંયા લખ્યું હોય પરીક્ષામાં તમને એવો પ્રશ્ન પૂછાય કે સંકેત ધાર્યો છોકરો છે.
ચાલો ફટાફટ તમે આગળ છે એ બધું લખી નાખજો. આપણે હવે છે ને દ્રવ્યવાચક સંજ્ઞાની વાત કરવાની છે, તો એ પહેલા હું તમને આજે હોમવર્ક આપી દઉં. જે આપણે આગળના ક્લાસમાં જ્યારે આપણે મળીશું ત્યારે તમારે હોમવર્ક હોવું જોઈએ. તો આપણે આજે જે શીખ્યા સાકીવાચક સંજ્ઞા અને વ્યક્તિવાચક સંજ્ઞા, જાતિવાચક